આ ફિલ્મ શું ફી માં કરો? હવે વિશે તો એવું પૂછ્યું છે કે ભારતની ફિલ્મ સુધી કર્મ વિહીન બનાવી દેવા માટે નિષ્ક્રિય જેને કહેવાય, લોકોમાં એવું શિક્ષણ આપે છે કે લોકો નિષ્ક્રિય થતા. જેવી રીતની ભારતની ફિલ્મ સુધી છે એટલા માટે તો ભારત હારે અને ભારતના બધા લોકોના મૂળ કારણ આ ફિલ્મ સુધી છે એવું આપણું કાંઈ વાંચ્યું. અને એવું અત્યારે યાદ છે આ એક્સિડન્ટ આક્રમણ હોય એમ કઈ મારો દાવો બરાબર. તો તમને આ વાત સાચી લાગે છે? ખોટી સાંભળો, મારા જે વિચારો છે એને તમે જો પૂરેપૂરા વાંચ્યા હોત તો આ તમે અડધું બોલ્યા, સાચું બોલ્યા પણ અડધું સાચું બોલ્યા. મેં એમ લખ્યું છે કે પ્રાચીન કાળનું જે વૈદિક રૂપ છે એ વૈદિક રૂપ કરતા ઉત્તર કાળમાં જે શ્રમણોનું રૂપ આવ્યું એ પલાયનવાદી આવ્યું. જેમ તમે જ હમણાં કહ્યું હતું કે બધું ને બધા સાધુઓ જ બનાવવા માંડ્યા, સાધુઓ જ બનાવવા માંડ્યા. હવે તમે જ કહો છો કે બધા સાધુઓ થવા માંડ્યા હતા, તો એ પલાયનવાદ કહેવાય કે કર્મવાદ કહેવાય? બરાબર છે. મહાવીરની સાથે કે બીજા બધાની સાથે ને એ પછી જે આપણા સાધુઓ થયા, આજે 60 લાખ સાધુઓ છે, એ બધા પેલા પાદરીઓ જેટલું કર્મ કરે છે? પણ આપણી ફિલસૂફીની વાત છે. હું આપણી ફિલસૂફી એટલે ઉત્તરવર્તી હું કહું છું. આપણી જે ફિલસૂફી વૈદિક ફિલસૂફી છે એને હું નથી કહેતો. તમે સાંભળો, એટલે આ એ જ હું કહું છું કે વૈદિક ફિલસૂફી અસ્ત થઈ અને આ ફિલસૂફી શરૂ થઈ. બૌદ્ધોની અસર ઉત્તરવર્તી આપણા આચાર્યો ઉપર પણ પડી અને એમણે કહ્યું કે આ જગત મિથ્યા છે, ત્રણેય કાળમાં જગતનું અસ્તિત્વ નથી, હું પોતે જ બ્રહ્મ છું, મારે કશું કરવાનું નથી, અજ્ઞાનીને કામ કરવાનું હોય, મારે તો પ્રારબ્ધ ભોગવવાનું છે. હવે આ ફિલસૂફી છે એ પલાયનવાદી છે, નિષ્ક્રિયતાનો પ્રેરક. બૌદ્ધની જ પછી આપણી થઈ ગઈ. અત્યારે જે આપણે ફિલસૂફીમાં ચાલીએ છીએ એ ફિલસૂફીની વાત હું કહું છું. આપણે ફિલસૂફીમાં ક્યાંય દાખલા તરીકે ઉપનિષદોમાં નિષ્ક્રિયતા લોકમાં? અરે ઉપનિષદ નો તો હું પ્રશંસક છું, વેદો નો ઉપનિષદ બરાબર છે, પણ એ રહ્યું નહીં ને ભાઈ, એ રહ્યું નહીં. ઉપનિષદો માંડ થોડાક માણસો માટે રહ્યા, અધિકાર નહીં. હું કાશીમાં રહ્યો છું, હું બ્રાહ્મણ હોવા છતાં મને ઉપનિષદ નતા ભણાવતા. ક્યાં કદાચ આ કોઈ બીજો હોય તો બ્રાહ્મણ ના હોય તો, પછી જયારે ખાતરી થઈ કે હું બ્રાહ્મણનો છોકરો છું ત્યારે મને ઉપનિષદ ભણાવ્યા હતા. બીજાને અધિકાર જ નહીં ભણવાનો. હું તો ઉપનિષદનો પ્રશંસક છું. હું જે વિરોધ કરું છું એ શ્રમણ ચિંતનનો વિરોધ કરું છું. શ્રમણોએ જે કહ્યું, પત્નીને છોડો, છોકરા છોડો, દુકાન છોડો, ધંધો છોડો અને પરિવ્રજ્યા લઈ લો, ત્યાગી થઈ જાઓ, 60-60 હજાર સાધુઓના ટોળા ફરતા હતા, એનો હું વિરોધ કરું છું. હા, ખ્યાલ આવ્યો? ચાલો હવે આગળ બીજો કોઈ પ્રશ્ન છે? ના, સમય ઘણો છે, સમય ઘણો છે. હવે હા નહીં, આ એટલા માટે એક સ્પષ્ટીકરણ થાય, તમારા વિશે હું ને મારા વિશે તમે એક ગેરસમજ ધરાવતા હો તો આપણે અહીં સ્પષ્ટીકરણ કરીએ. મારા ઉપર એવી છાપ પડી છે, હા, જે વર્ણ વ્યવસ્થા કે એ બધું જે અત્યારે વર્ણ વ્યવસ્થા જેવું કઈ થયું બરાબર, અને ટેકનોલોજી, ઝડપી વાહન વ્યવહાર, ધંધાઓની વિવિધતાને લીધે એ વ્યવસ્થા રાખવી હોય તો પણ રહી. હવે વચ્ચે હું આપને કહી દઉં કે અત્યારે વર્ણ વ્યવસ્થા નથી રહી એ સારું થયું કે ખોટું થયું? એ બરાબર, એ બરાબર. તો પછી હવે શું કરવું? એના વિશે આટલો બધો ઉભાડો કે કોના વિશે? અચ્છા, ઓબાળો કેમ છે એ પણ હું આપને કહું. શંકરાચાર્યની 4 પીઠો છે, અત્યારે તો જોકે 64 લોકો શંકરાચાર્ય લખાવે છે, એ 4 કે 64 માંથી એક પણ પીઠ ઉપર અબ્રાહ્મણ શંકરાચાર્ય તરીકે બેઠો છે? નથી તો હું કહું નથી બેઠો. કેમ નથી બેઠો?
બ્રાહ્મણ સિવાય કોઈનાથી બેસાય જ નહીં. કોઈ પટેલ ગમે એટલો લાયક હોય તો શંકરાચાર્યની ગાદી ઉપર ના બેસી શકે. અરે શંકરાચાર્યની વાત જવા દો, વડતાલના મંદિરમાં, નિજ મંદિરમાં માત્ર બ્રાહ્મણ જ અંદર બેસી શકે. પટેલ હોય, પેલા ભગવાન કપડાવાળો સાધુ બાર ઉપર હોઈ શકે, નિજ મંદિરમાં માત્ર બ્રાહ્મણ જ જઈ શકે. એવું બધા ધર્મો કયા ધર્મમાં છે? માનો એક આ દાખલો આપો, મસ્જિદમાં કોને પ્રવેશનો અધિકાર નથી? મસ્જિદમાં એ છે. હે, કોને બતાવો? મસ્જિદમાં કે કુરેશી મોહમ્મદ પૈગંબર સાહેબના જે છે એને જે છે તારે બધી બાબતોમાં વિશેષાધિકાર. બરાબર છે. હું તો આપને એટલું પૂછું છું કે આજે જે આ મસ્જિદો છે એમાં કોઈ નાત જાતના ભેદથી પ્રવેશ આપે છે કે બધાને આપે છે? અહીંયા આપતા હવે આ લોકો જે હજ કરવા જાય છે એમને નાત જાતના કારણે બહાર રોકી રાખે છે? એ નથી તો બીજી જાતની અડચણ. પણ કઈ 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 જાતની? કોને? ના 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 ના, હું આપને કહું. જુઓ, મોહમ્મદ પૈગંબર કુરેશ જાતના હતા અને કુરેશ જાતના હોવાના કારણે શરૂઆતમાં થોડી પ્રાયોરિટી કુરેશોને હતી. હવે કશી નથી, હવે કશી નથી. ચાલો ચર્ચમાં જાઓ, ચર્ચમાં કોઈ એમ કે છે કે તમે ફલાણી નાતના જો માટે બહાર ઉભા રહો? આ તો પટેલની વાત કરું છું. પટેલને કોઈ શંકરાચાર્ય ના થવા દે, ક્ષત્રિયને ના થવા દે, તો હવે આ વર્ણ વ્યવસ્થાનો ખ્યાલ આવ્યો? એટલે ઓબાળો એટલા માટે છે કે હજુ પણ આ પ્રજા, આપણી હિન્દુ પ્રજા વર્ણ વ્યવસ્થાના અભિશાપમાં પીડિત થઈ રહ્યા છે. જગન્નાથપુરીના, જગન્નાથપુરીના, પ્રતિબંધો દરેક ધર્મોમાં. પણ હું તો કહું કે ભાઈ હોય તો મને મસ્જિદમાં બતાવો ને, કે આ ટોળું બાર પૂછ્યો, આંદોલન કરવું પડ્યું કે અમને અંદર જવા દો. અરે એટલે તો એ દુનિયામાં ફેલાઈ ગયો. અને એટલે એટલે ના એટલે એટલે તો એ આખી દુનિયામાં ફેલાઈ ગયો અને આપણે આપણે ક્ષીણ થતા ગયા. તમે બહાર રહો, તમે ખબર છે આ મંદિર પ્રવેશ માટે કાયદો કરવો પડ્યો અને ગાંધીજીને કેટલી ગાળો ખાવી પડી, દયાનંદ સરસ્વતીને કેટલી ગાળો ખાવી પડી, કેટલા બધા જન્મની માણસો હતા, કેટલા કેટલા લોકોના ઉપર પથ્થરો માર્યા, આ બધું વર્ણ વ્યવસ્થાના કારણે. મનુસ્મૃતિ વાંચી છે? હે, એમાં શુદ્ર જો વેદ બોલે તો એના ગળામાં આટલો ધગધગતો સળિયો ઘાલી દેવો, એ શ્લોક વાંચ્યો છે? એમાં તો એમ પણ લખ્યું છે કે બ્રાહ્મણ તો જ્ઞાન, બ્રાહ્મણ જ્ઞાન વિન હોય તો એને આદર નહીં આવે, ક્ષત્રિય જો સુરવીરતા ન હોય તો એને આદર નહીં આવે, વૈશ્ય જો ધનવાન ન હોય તો એને આદર નહીં આપવો, પણ શુદ્ર તો મોટી ઉંમર નો હોય તો પણ એને આદર આપવો. એમ કહ્યું છે આદર આપવો એ અલગ વસ્તુ છે. આદર આપવાનું, આદર નહીં. સાંભળો પેલા વાત, સાંભળો પેલા સાંભળો. જે કોમને ભણવા ના દેવાય, બે પૈસા કમાવા ના દેવાય, એની સામાજિક પ્રતિષ્ઠા ના હોય આગળ આવી જ ન શકે કદી. આજે હરિજનો આગળ આવ્યા તો કેવી રીતે? પ્રચાર જુઠ્ઠો છે ના જુઠ્ઠો એ સાબિત, પણ સાબિત જ છે, સાબિત જ. ડોક્યુમેન્ટ નહીં, ડોક્યુમેન્ટ જ ના 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 સાહેબ, ડોક્યુમેન્ટ જ બોલે છે, ડોક્યુમેન્ટ જ બોલે. હું જયારે ભણતો હતો ત્યારે એક હરિજન નો છોકરો આવતો ને એને અમે બહાર બેસાડતા, અમે બધા અંદર બેસતા, એક જ છોકરો. અને એ છોકરાને જયારે મારવો હોય આ શિક્ષક ને, તો મિયાના છોકરા દ્વારા મરાવતા, એ પોતે જાતે ના મારે. હા, 1818 પહેલા એક પણ દાખલો હરિજનો ને હેરાન કરવાનો છે? 12મી શતાબ્દીમાં સાંભળો સાંભળો ભાઈ, નહીં 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 સાંભળો. 12મી શતાબ્દીમાં સિદ્ધરાજ ના સમયમાં અહીં કોળિયું બંધાવ્યું હતું અને પાછળ જોરખું બંધાવ્યું હતું. એને થૂંકવું હોય તો કોળિયામાં થૂંકવાનું અને એના પગલા ભૂસી જાય માટે જોડખું પાછળ બાંધીને ચાલે. આખા દેશમાં અહીં તો સારું હતું. તમે દક્ષિણ ભારતમાં જાઓ તો કયા માણસે કેટલું દૂર રહેવું? 224 ફૂટથી દૂર રહેવાનું.
સારી રીતે એમ નહીં, બાબા સાહેબ આંબેડકરે તો સારી રીતે રજૂ કર્યું છે. તમે વાંચ્યું નથી શુદ્રો કી ખોજ મેં? વાંચ્યું છે પુસ્તક? વાંચો ને ભાઈ. શુદ્રો સાહેબના પગમાં કાંકરો ખૂંચ્યો એટલે તો એમણે આંદોલન કર્યું. તળાવમાં કોઈ નાવા નતું દેતું, આખું આંદોલન કરવું પડ્યું હતું. કુએ કોઈ પાણી નતું ભરવા દેતું, અને હજુ ઘણી જગ્યાએ તો હજુ નથી ભરવા દેતા. એટલે તમે એમ કહો, અરે 1800 પહેલાની વાત, હું 12મી શતાબ્દીની વાત કરું. 1800 પહેલાના દાખલા, હા હું 1818 એના પહેલા એના ગાયકવાડી સરકારમાં તો હરિજનોનો ડબ્બો જ જુદો રાખેલો રેલવેમાં. એમ તમારું એમ કેવું છે 1818 પછી શું થયું કે આવું થયું? અદભુત વાત નહીં એ બધું ત્યાર પછી. આ પણ કેમ થયું? કેમ, કોણે કર્યું? એ મને લાગે અંગ્રેજો એ કર્યું. જે ગેર હાજર હોય એના ઉપર નાખી દેવાનું. અરે અંગ્રેજ ઢગલા બંધ દાખલા 1800. આ શંભુ ક્યાંનો દાખલો છે? કર્ણ ક્યાંનો દાખલો? ના ના, પણ એકલવ્ય ક્યાંનો દાખલો? 1818 પહેલાનો છે. ચોખા મેળા ક્યાંનો છે? ચોખા મેળાની વાત જાણો છો? ચોખા મેળા અંગ્રેજોના આવ્યા પહેલાનો દાખલો છે. એને ગાડે બાંધીને મારી નાખ્યો હતો, ભંગી હતો. અને પંઢરપુરમાં મંદિરથી બહાર ઉભો રહીને રોજ કીર્તન ગાતો. અને એક દિવસ એને ઈચ્છા થઈ ગઈ કે હું અંદર જઈને પંઢરીનાથને ભેટી પડું. તો પરોડિયાના 4 વાગે જયારે કોઈ નતું ત્યારે એ મંદિરમાં ગયો અને આમ ભેટ્યો ને પૂજારી આવી ગયો અને હાહાકાર મચી ગયો. હવે બીજો મુદ્દો ઉપર, હા, કે જો આટલો બધો અત્યાચાર સવર્ણો આ લોકો ઉપર કરતા તો વારંવાર તોફાનો થતા હોય એવું ઇતિહાસ એનો કરેલો હોવો જોઈએ. હવે સશસ્ત્ર તોફાનો થયા એવું કઈ જણાવ્યું? તોફાન કરવાની તાકાત જ ક્યાં? મને ખબર નથી કે આ દલીલ આવું હતું બરાબર. તો હવે એ સાંભળો કે જયારે વિદેશી આક્રમકો મુસ્લિમો આવ્યા અને બ્રાહ્મણો અને મંદિરોની કતલેઆમ કરી ત્યારે એ રાજી થઈને એના સહકારમાં દોડી જવા જોઈએ. પણ એ પણ દાખલો એ પણ નથી. ઉલટા ક્ષત્રિયો હારવા નથી તો એના અનુયાયી થાય કે મુસ્લિમો બની ગયા. હું તમને એમ આપડો, હું તમને તમારું કાઠિયાવાડમાં કયું ગામ? કયું? જરખડિયામાં હરિજનોની વસ્તી કેટલી? બે ઘર ને. હવે તોફાન કરી શકે એ બે ઘર પણ એ બે ઘર તમારો આપેલો રોટલો ખાય તમારાથી આજી રીતે. અત્યારે તો ઉભાનો કરે, હવે 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 કરે છે. બાજુમાં જે છે એ સીધા ભાગમાં બરાબર છે. પણ ગમે એટલા થોડા હોય, હું તમને આપડો આપડો હવે તમને તમારો જ પ્રશ્ન પૂછું. કો પટેલો પાસે આ દરબારો નવાબો વેઠ કરાવતા? પટેલો એ તોફાન કર્યા? પણ બરાબર છે. પણ તમે મને બતાવો કે પટેલો ઉપર એટલો જુલમ થતો કે એના ઘરમાં સારું ગોદડું ના રહેવા દે, સારી ઘોડી ના રહેવા દે, સારી ભેંસ ના રહેવા દે, એનું મકાન સારું ના બાંધવા દે. તો પટેલોની વસ્તી તો ઘણી હતી, પણ કદી દરબારો સામે થઈ? કદી નવાબો સામે થઈ? તો બિચારા હળી જ. પણ બરાબર થઈ નહીં રહ્યું હોય એમ નહીં, પણ થયું હોય તો મને બતાવો. તો વેટ કરવાનું હોય? તો રાજ કરવાનું ના હોય તો વેટ કરવાનું હોય? મારો આ પ્રશ્નનો જવાબ એ છે કે જયારે તમે કોઈ એક ઉપરની પ્રજા કંટ્રોલ કરી લે અને નીચેની પ્રજાને શક્તિહીન બનાવી નાખે તો એ પછી ગુલામ થઈને રહેવાનું. એ ગુલામ થાય પણ તો પછી મુસ્લિમોના આક્રમણો થઈ જાય, સીધા જઈને પડી જવાનું એને કોણ બોલું? તો
પણ એ પડી ના ગયા, એ તો આપણા અહોભાગ્ય કે ના પડી ગયા અને હજુ નથી પડતા. તમારું કહેવાનું એ છે કે અત્યાચારોની મોટા ભાગની વાતો એ વખતે ખ્રિસ્તી મિશનરીઓ એના ખરેખર ખ્રિસ્તી મિશનરીઓ હમણાં નહીં નહીં પેલા લોકો ને ધર્મ પરિવર્તન કરાવવા માટે ખ્રિસ્તી મિશનરી નજીક એ છે કે આપણા લોકો પણ નહીં નહીં આ મનુસ્મૃતિમાં જેમ લખ્યું કે એના કાનમાં ઉકળતું શિશુ નાખવું એ ખ્રિસ્તી મિશનરીઓ લખ્યું. મનુસ્મૃતિ એમ કે ખાલી એ ઉંમરમાં મોટો હોય એનામાં કોઈ જ્ઞાન ન હોય એનામાં પણ આદર આપો એમ કે એમની મનુસ્મૃતિ આ મનુસ્મૃતિ છે. તમારે એના પ્રમાણ જોયે છે, મેં મારા પુસ્તકોમાં પ્રમાણ સાથે લખેલું છે. મારી નાખ્યા મને બધા દેશવાળા જો હું પ્રમાણ સાથે ના લખું તો કે એના કાનમાં ધગધગતું શીખ્યું નાખ્યું એના એનું હૃદય છોડી ઉચ્ચ વર્ગને ગાળો એની જીભ કાઢી નાખે એવું લખેલું છે. બે ચાર શ્લોકો છે એ બે ચાર નહીં તમે વાંચી નથી ત્યારે એમાં લખ્યું પચીસ વાર વાંચીને પણ નથી વાંચી. એમાં લખ્યું છે કે બ્રાહ્મણ ને અધિકાર છે કે પટેલ જો અરે વૈશ્ય જો એને પૈસા ના આપે યજ્ઞ કરવા તો વૈશ્યને લૂંટી લેવા. યજ્ઞ કરવા માટે એ વૈશ્યને લૂંટી શકે છે. શ્લોકો જોયા છે અત્યારે એટલે જ કહું છું તમે બરાબર નથી. નહી સાંભળો, કુલ્લુક ભટ્ટની ટીકા છે, મેધાતિથિની ટીકા છે, આ બે જૂના આચાર્ય ભિક્ષુ અખંડાનંદ હમણાં થયા, પણ કુલ્લુક ભટ્ટ છે એની માન્ય ટીકા છે અને મેધાતિથિની માન્ય ટીકા છે. આ લોકો સેંકડો વર્ષ પહેલા થયા જેને મનુસ્મૃતિ ઉપર ટીકા લખેલી છે અને બધા વિદ્વાનો એ ટીકાને માન્ય રાખે છે. એટલે આ કોઈ નવી વાત નથી. કયું એટલે આદર આપવો એ વસ્તુ જુદી થઈ. વેદ આપવાનું એ વ્યક્તિ પછી કિન્નાખોરી પૂર્વક કિન્નાખોરી નહીં કિન્નાખોરી નહીં. હજુ મુદ્દો સમજો, હું તમને આવકાર આપું એ વાત જુદી થઈ, પણ હું તમને વેદ ના ભણવા દઉં એ જુદી વસ્તુ થઈ. એ અધિકાર વાત થયો. આવો બેસો, પટેલ દક્ષિણા આપે એટલે પટેલ ને આધાર આપવાનો. બીજા પણ છે, દાખલા તરીકે બધાના ગોત્રો જે છે ગોત્રોમાં કોઈ ભેદ નથી. બધાના ગોત્ર જે મૂળ ગોત્ર ઋષિઓ છે, તો શુદ્ર ના કોઈ રાક્ષસ છે એવું છે. બરાબર છે. હવે તમારું ગોત્ર કયું છે? હું તો એ બાબત મેં ધ્યાન નથી રાખતો, પણ દાખલા છે. તમારું ગોત્ર કશ્યપ છે. કેમ કશ્યપ છે? તમારું ગોત્ર ના, પણ ભાઈ હું તમને કહું કેમ કશ્યપ ગોત્ર છે એ પણ તમને કહું. કારણ કે બ્રાહ્મણ સિવાયના લોકોના ગોત્રના ઠેકાણા ના હોવાથી બાકીના બધાના ગોત્રનું નામ કશ્યપ પાડી દીધું. એટલા માટે કશ્યપ ભાઈ બરાબર. તો હું તમને એમ કહું, સાંભળો સાંભળો મારી વાત. તો આટલા બધા માણસો બેઠેલા છે એ બતાવે મને ગોત્ર બધાનું કશ્યપ. તો મનુસ્મૃતિ વાંચતા નથી તો પછી ચર્ચા કેવી રીતે કરશે? અચ્છા ચાલો, મનુસ્મૃતિમાં એમ લખ્યું છે કે બ્રાહ્મણનો છોકરો છે 8 વર્ષે ભણવા બેસે, ક્ષત્રિયનો 10 વર્ષે બેસે અને વૈશ્યનો 12 વર્ષે બેસે. તો 8 વર્ષ 10 વર્ષ અને 12 વર્ષનો જે આ ભેદ છે એ શા માટે ભેદ રાખ્યો છે? વાતાવરણ લાગે વિદ્યાભ્યાસને અનુકૂળ હોય તો પહેલો છોકરો નાની ઉંમરમાં જ એ માટે લાઈફ થઈ જાય. એટલે એ બધા નાની ઉંમરમાં જ ભણે આ બધા. આ તો એવું થયું કે 10 જણા બ્રાહ્મણને ક્યાં હોય એવું? હા છે છે છે. એટલું થયું કે ભાઈ 10 જણાને દોડવા ઉભા રાખ્યા છે, પણ એમાં એક માણસને પહેલેથી જ રાખ્યો, તું પહેલો ઉભો રહે, અને પછી પેલાને 100 ફૂટ પાછળ રાખ્યો, પછી પેલાને 100 ફૂટ પાછળ રાખ્યો. હવે પાછળ વાળો પેલાને ભેગો થઈ શકે ખરો? તો બરાબર. પણ મારા મૂળ પ્રશ્નનો જવાબ ના આવ્યો. કયો પ્રશ્નનો? કે જો આ લોકો ઉપર એટલા બધા અત્યાચારો થયા હોય તો એ લોકો ભળવો કરીને જ્યારે તક મળે ત્યારે એ દયા વિના છે જ નહીં માનસ ભગવાન. તો બરાબર, એ બળવાના કેમ એ બળવા એવો એક એ બળવાના કારણે તો આંબેડકર 3 લાખ લોકોને લઈને જુદા થઈ ગયા, અને હવે ઘણા જ લોકો થાય છે અને અત્યારે જે પડ્યા છે આંબેડકર કોઈ મિશનરી વાળા નતા, એ ધારો તો ખ્રિસ્તી થઈ શક્યા હોત. અને હવે જે રહ્યા છે એ અનામતના કારણે રહ્યા છે.
હિન્દુના પ્રેમના કારણે નહીં. આજે આપણે પેસવા દઈએ છીએ મંદિરમાં, જે મોટા મોટા મંદિરોમાં નાથદ્વારામાં મંદિર આખું ધોઈ નાખેલું અને મારી જોડીને બહાર કાઢેલા. કાશીમાં હું હતો જયારે કાશીમાં મંદિરોના દલિત વર્ગના એવું પણ છે, બરાબર છે. તો હવે થયું, અમુક દાખલાઓને પકડી જે દાખલાઓ અહીંયા રીવા પ્રસાવું, અમુક મહત્વના મંદિરોમાં ગમે તે ત્યાં જઈ ના શકે એવા બધા નિયમો બધા ધર્મોમાં છે. બધા ધર્મોમાં હોય તો તમે મને મસ્જિદમાં બતાવો. આપણે ત્યાં સહિષ્ણુ સંસ્કૃતિ અને ધર્મની શિખામણ પણ સહિષ્ણુ જ છે. અને આપણા લોકોએ બીજા લોકો પર એક અત્યાચારો કર્યા હોય, હવે આપણને નાનપણમાં એ સાંભળવાનું કે આ લક્ષાતીને ગમે ત્યાં નીચેની વાત તો કરી તકલી ચડી જાય તો મરી જાય. આપણે ત્યાં પહેલી રોટલી ગાયની અને કુતરાની બને તો એટલું ખ્યાલ રાખનારી પ્રજા આના ઉપર આ દલિત ઉપર રાત્રિ જે અત્યાચારો કર્યા હોય એ વાત મારા મગજમાં બેસતી નથી. પણ દાખલા એવા મળતા નથી તો ઐતિહાસિક દાખલા ઢગલા બંધ મળે છે અને આજે પણ મળે છે. આજે પણ તમે મુસ્લિમો આ બધા દલિતો ચારના મુસ્લિમો થઈ ગયા, ભાઈ થઈ રહ્યા છે અને થઈ જવાના. અને ઉલટા એ મુસ્લિમો સામે લડ્યા જયારે સવર્ણ ક્ષત્રિયો આવ્યા તો પણ લડ્યા, એ દાખલા છે. બરાબર છે, બરાબર. એ વાત એકદમ નથી, એવું નથી. તમારા ત્યાં જો આવો ભેદ ન હોત, સ્ત્રી શુદ્રો નાથી હતા, ભેદ નથી એમને. પણ ભેદ ની પાછળ એવું કોઈ નહીં હતું કે આને હલકો પાડી દે. મારું કહેવાની વાત સમજો, જો અંગ્રેજોના અને મુસ્લિમોના ઘરમાં જે કહાર લોકો પાણી ભરતા એ લોકો ખુદ એનું વડેલું પાણી નહીં પીતા. કોણ? બહાર લોકો જે નોંધાયું, જે પાણી ભરવા વાળા એની રસોઈ કરી દેવા વાળા પણ મુસ્લિમો વડેલું પાણી પાછું નહીં પીતા, એના નોકરો. અને મુસ્લિમો કે અંગ્રેજ ઓફિસરો એમ એને કરવા છે એમ માન કે આ ધાર્મિક રીત રિવાજ છે, આપણે એમાં દખલ કીધી નહીં. આપણે જે અતુટપણું રાખતા એ કઈ એને તિરસ્કાર કે એવી રીતે નહીં હતું. મારું કહેવાનું શું છે, પણ તમે વિધિ તરીકે આપણે એને અડવાની એના ગામના અમારા ગામમાં એના છોકરા છોકરીઓના લગ્ન અમારા ગામના લોકો જ કરી આપતા, એ બધું બરાબર. એ હું માનું છું, પણ એના છોકરા છોકરીના લગ્ન તમારે કેમ કરી આપવા પડતા? પણ એના આપડો તમારા છોકરા છોકરીના લગ્ન એ કેમ ના કરી આપતા? અનબેલેન્સ એની આર્થિક સ્થિતિ એવી કરી દીધી કે કદી ઊંચો આવી ન શકે. માનતા નથી એવો તો મારો દાવો નથી, પણ એની પાછળ જે આ લોકોએ ખૂબ મોટું ખડતેલું છે. ના 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 ના, પણ તમે એની છોકરીના લગ્ન કરી આપતા તો એ તમારી છોકરીના કેમ ના કરી આપતા? અત્યાચાર કરતા હતા એને જ્યાં ભાડે ત્યાં મારતા હતા તો બીજો ઉપરો એને છોકરા છોકરીના લગ્ન કરી દે. અરે એ ઝઘડા કરે તો છૂટા પડો એ મારા નામના. એ તો જે આ કાળા લોકોને ગુલામ બનાવીને લઈ ગયેલા ને અમેરિકનો, એ લોકો બધું કરી આપ્યું. ચાલો હવે વિષય બદલો. હે મારી વાત સાંભળો ભાઈ, ના પણ મારી વાત સાંભળો ભાઈ, મુદ્દો વાત સાંભળો. એમનો પ્રસંગ જ નથી, એમનો આજે કોઈ પ્રસંગ નથી, એટલે એ બોલે એમનો મને વાંધો નથી. પણ આજે પ્રશ્ન ચર્ચાનો છે, પ્રશ્ન કરવા એમનો કોઈ જેને એજન્ડા કહેવાય ને એવો કોઈ એજન્ડા જ નથી. અને છતાંય જો તમે નવો એજન્ડા ઉભા કરતા હો તો મને વાંધો નથી, ખ્યાલ આવ્યો? એમનો કોઈ નથી. કેટલા વાગ્યા છે? 5:30 થયા છે. હવે આ તો પ્રશ્ન નથી, પણ છતાં સભામાંથી કોઈને કંઈ જિજ્ઞાસા હોય ને કોઈ બાબતમાં કંઈ પ્રશ્ન કરવો હોય તો કરી શકે છે. ને કરસનદાસ શું કેમ જતા રહ્યા? આવો બેસો ને તમે, કેમ જતા રહ્યા?
એમાં તો મહારાજે આવશે બેસશે. બેસો તમે ખુશીથી બેસો. આ સભામાંથી કોઈની ઈચ્છા હોય તો ઉભા થઈને પૂછો. સ્વામીજી, હા, જે ચર્ચા છે, આવી ચર્ચાઓ અને ઘણું બધું થાય છે, તો ખરેખર સમસ્ત હિન્દુ સમાજ અથવા તો ભારતીય લોકોને માટે કઈ ઉત્કર્ષ થાય, એનો તન મન ધન અને બૌદ્ધિક રીતે વિકાસ થાય, એવી કોઈ પાયાની વસ્તુ સમસ્ત સમાજ એના જોડાય, જાત પાત કે બીજા સંપ્રદાયો ન વિપાત થાય, એવું કોઈ ફોર્મ્યુલા કે એવી કોઈ વસ્તુનું આપ જો અમને પ્રકાશ પાડો. બરાબર છે. મારો જે ફોર્મ્યુલા છે, તમે જો મારા પુસ્તકો વાંચ્યા હશે તો વર્ણ વ્યવસ્થાના પુસ્તકના શરૂઆતમાં મેં પ્રશ્નો લખેલા છે, અને એમાં પહેલો પ્રશ્ન છે, અને આજે પણ હું તમને કહું છું, ધર્મ એ જ કહેવાય જે ધાર્મિક ક્ષેત્રમાં સંપૂર્ણ સમાનતા આપે. ધાર્મિક ક્ષેત્રમાં જે સમાનતા ના આપી શકે એ કદી પણ ધર્મ હવે ટકી શકવાનો નથી. હિન્દુ ધર્મ એટલે આપણે જે અત્યારે માનીએ છીએ, ધર્મે ઘણા ભેદભાવ કર્યા છે અને એ ભેદભાવના પરિણામ એ ભોગવી રહ્યો છે. હવે એ ભેદભાવને દૂર કરી અને આખા તમામ હિન્દુઓને એક સરખા અધિકાર આપવા, કોઈ પણ હિન્દુ કોઈ પણ કાર્ય એની યોગ્યતા પ્રમાણે કરી શકે, આ પહેલો ફોર્મ્યુલા છે. અને જેટલા સંપ્રદાયો છે એ જે વ્યક્તિગત અપેક્ષાએ કે આર્થિક અપેક્ષાએ જે ઉભા થયા હોય એ સંપ્રદાયોનું વિલીનીકરણ કરવું. આટલા બધા સંપ્રદાયો વિભાજન કરે છે, ટુકડે ટુકડા કરે છે. એ ટુકડે ટુકડા ન કરવા હોય તો આપણે આ સંપ્રદાયોને રોકવા જોઈએ, અટકાવવા જોઈએ. ત્રીજી વાત છે કે ગુરુવાદના નામે જે વ્યક્તિ પૂજા થાય છે એ વ્યક્તિ પૂજા અટકાવવી જોઈએ. આપણે ઈશ્વરવાદી છીએ, ઈશ્વરની પૂજા કરીએ છીએ, અને એકેશ્વરવાદી છીએ, એક બ્રહ્મવાદી છીએ ઉપનિષદમાં, પણ આ જે જીવતા માણસોને પરમેશ્વર તરીકે પૂજવાની જે પ્રથા છે એને બંધ કરવી જોઈએ. અને એ બધું થાય તો હિન્દુ પ્રજા એક થઈ શકે અને બળવાન થઈ શકે. હા, અત્યારે ઘણા બધા ધર્મોની અંદર નવા નવા મંદિરો, હા, એ પાછળ કરોડ આપણે આપણી પ્રજાને જો આ માર્ગે વાવી હોય બરાબર, તો આપણે અસરકારક કરવું. બરાબર બરાબર. એવું છે કે હજુ આજે પણ હિન્દુ પ્રજા ઉપર અથવા બીજી પ્રજા ઉપર પણ ધર્મગુરુઓની બહુ મોટી પકડ છે, અને એ પકડના કારણે આ ધર્મગુરુઓ હંમેશા પોતાના સ્થાપિત તરફ એમને દોરે છે. સ્થાપિત શું છે કે પોતે એક ભવ્ય મંદિર બાંધે કરોડો રૂપિયાનું, અને કરોડો રૂપિયાના મંદિરમાં પછી પોતાનું નામ, પોતાની પ્રતિમા, પોતાની મૂર્તિ, પોતાનો ઇતિહાસ ઉભો કરે. એટલે આ બધાના કારણે પ્રજા છે એ જેટલું મંદિરોમાં આપે છે એટલું હોસ્પિટલમાં કે શિક્ષણ ક્ષેત્રમાં નથી આપતી. પણ છેલ્લા 25-30 વર્ષમાં એક પરિવર્તન શરૂ થઈ ગયું છે. હવે લોકો હોસ્પિટલો તરફ વળ્યા છે, શિક્ષણ ક્ષેત્ર તરફ વળ્યા છે. જૈનોમાં ઘણા મારા ઓળખીતા છે, જે નવી પેઢી છે એને એક બહુ વળાંક લેવા માંડ્યો છે. એટલે આ જે બધું થઈ રહ્યું છે મંદિરો બાંધવાનું એ બરાબર નથી. હું મંદિરોનો વિરોધી નથી, જ્યાં ન હોય ત્યાં મંદિર બંધાવવું જોઈએ, એની એની એ બરાબર છે. પણ જ્યાં પહેલેથી જ 25 મંદિરો હોય ત્યાં 26મું ઊભું કરવું અને અંદર અંદર રસાકસી કરવી, હું સમજુ છું કે આ ધર્મદ્રોહ છે, સમાજદ્રોહ છે, અને આ ન થવું જોઈએ. આને રોકવું જોઈએ અને આને અટકાવવું જોઈએ. પ્રત્યેક દાતાએ મનમાં નક્કી કરવું જોઈએ કે હું એક પણ પૈસો આવા કામમાં નહીં આપું. હરિદ્વારમાં 10,000 મંદિરો છે, 10,000 મંદિરો છે. સમાજલક્ષી નથી, સમાજની જરૂરિયાત નથી, મારી જરૂરિયાત, વ્યક્તિગત જરૂરિયાત છે, અને એને આપણે રોકવા જોઈએ. પ્રસન્નભાઈ, હે, હા હા, કરો કરો. મેં
प्रसन्नता चाहता हूँ कि आप वर्ण व्यवस्था कब से शुरू हुआ ये तो चर्चा ही नहीं। दूसरा, आप वर्ण व्यवस्था को अपनी मातृभाषा में फिर इतनी आग्रह क्यों करते, उसका कारण क्या? आग्रह का ये तीसरा ये कि हमारे पूर्वज यदि कोई शराबी रहा हो हमारे पिताजी तो उसको शराबी कहने में हमको क्यों अच्छा लगा? और दूसरा, व्यक्ति सावधान हो अच्छा हो तो उसकी पढ़ाई करने में हम क्यों? क्या ठीक है, ठीक का कारण हाँ पहले बता दिया कि मैं मानता हूँ कि हूँ गुजराती हाँ हाँ वहाँ नहीं મારા મગજમાં એ વાત પાકે પાડીએ મેં જે અભ્યાસ છું એ કારણ છે કે વર્ણ વ્યવસ્થા વિરુદ્ધ વર્ણ વ્યવસ્થાનો દોષો તો દરેક સમાજ વ્યવસ્થામાં હોવાનો એટલે દોષો છે, પણ એ દોષોને એટલા બધા સેક્રિફાઈ કર્યા, એટલું મોટું રૂપ આપ્યું, એની પાછળ એ જાતનું વ્યવસ્થિત અને ષડયંત્ર છે। જો આ ખ્રિસ્તી મિશનરીઓ એ રીતે આવેલા કે હિન્દુઓને કોઈ શાસ્ત્ર નથી, એટલે કે બાઇબલ જેમ પ્રભુના પુત્ર એવું ઉતાર્યું, પુરાણ જેમ અલ્લાહ એવું ઉતાર્યું, એવું આ લોકો કોઈ શાસ્ત્ર નથી, આ લોકો સીધા શાસ્ત્ર છે એટલે આપણા ધર્મમાં આવ્યું। હવે બન્યું એવું કે એ લોકોએ જ્યાં જ્યાં રાજ્ય કર્યું ત્યાં જ્યાં આખા આખા દેશ એને બનાવી દીધા, ખ્રિસ્તીઓએ રાજ્ય કર્યું તો આખો દેશ ખ્રિસ્તી બન્યું, મુસ્લિમોએ રાજ્ય કર્યું તો આખો દેશ મુસ્લિમ થઈ ગયું, પણ ભારતમાં 700 વર્ષ મુસ્લિમોએ રાજ્ય કર્યું અને 200 વર્ષ કેટલું અંગ્રેજ રહી જાય। હવે અંગ્રેજ તો આપણે જઈએ તો સીધા આ લોકો તો ખ્રિસ્તી બની ગઈ, પણ બન્યું શબ્દ નહીં। અહીંયા ખ્રિસ્તી ધર્મનો આટલો આટલા કોશિશ કરવા છતાં જેનો પ્રચાર થયો, એટલે પછી સાયન્ટિસ્ટ જેવિયર જેવિયર કોલેજ નું બધું હોય છે એને આપણે પોર્ટુગલ રાજાને જે પત્ર લખ્યો એમાં એમ લખ્યું છે, થોડી હકલની સદીમાં લખ્યું તો એમ લખ્યું કે આખો સમાજ બ્રાહ્મણોની પકડ છે અને બ્રાહ્મણો છે કે શેતાનની પકડવા, હવે ક્યાં સુધી આ બ્રાહ્મણોને? વચ્ચે એક વાત આપને કહી, એમનો પ્રશ્ન એ છે કે વર્ણ વ્યવસ્થા ક્યારથી શરૂ થઈ? સ્વામીજી આ મુદ્દાનો હું વિસ્તારથી જવાબ ના આપું તો જે સમાનતાની વાત છે એમ નહીં, તમે અમે અસમાનતાની ભૂમિકા લઈને એને આરોપ કરે, તમે ખ્રિસ્તીઓની આ મુદ્દો વિસ્તારથી મારે કહેવું દર્શન થાય અને નહીં તો હું એનો જવાબ ના આપું। તમે મુસ્લિમો આયે આયે તો કિસી ઉપર સપોર્ટ નહીં દે, વર્ણ વ્યવસ્થા થી મગર અસંતોષ નહીં થા, અસંતોષ કિસને કિયા? એ વાત મેં આપને જાણવું મિશનરી આયે કબ બરાબર છે, પણ વેદમાં છે એટલે સૃષ્ટિની શરૂઆતથી છે એવું ના કહી શકાય। વેદો આપણી માન્યતા એ છે કે વેદો સૃષ્ટિની શરૂઆત નથી, આપણે માન્યતા હિન્દુ ધર્મનો પાયો વેદ છે અને વેદમાં આ રીતે આપણી પરંપરાગત માન્યતા સજ્જડ એટલે એ નથી, પણ એમાં અર્થ કઈ નથી, બરાબર લોકો હશે ખરા એમાં કઈ કઈ નથી, હિન્દુ ધર્મનો પાયો વેદ છે આમાં કોઈ શંકા નથી અને આપણી માન્યતા એ છે કે વેદો સૃષ્ટિની શરૂઆતમાં દરેક સૃષ્ટિની શરૂઆત, આ સૃષ્ટિનો નાશ થાય બીજી સૃષ્ટિ થશે તો પણ સૌ પ્રથમ, અને આ બધા જે ઇતિહાસકારો છે એ તો એમ કે છે કે ઈસવીસન પૂર્વ 2000-2500 વર્ષની આજુબાજુ કે બરાબર કે પૃથ્વી ઉપરની કોઈ સત્તા એ ક્યારે નથી નક્કી કરી શકે એમ નથી, પણ મેકમુનરે કીધું કે નથી, હા તમારે પૂછવું છે ભાઈ પૂછો પૂછો આગ્રહ ક્યુ રાખતે ઇતની બધી કોઈ ખામી નહીં થી ભાઈ, અભી તો એ સંજોગી પહેલા ઇતના ઝડપી વાહન વ્યવહાર ઇતના ઉપયોગ અભી એ વાતાવરણ અનુકૂળ
વર્ણ વ્યવસ્થાને અપના કામ પૂરું કર્યા સ્વામી વિવેકાનંદજીને એ બતાવે છે કે વર્ણ વ્યવસ્થાને ભારત કો બચાવે બરાબર જબ સભી કે મુસ્લિમ યા ખ્રિસ્તી બન ગઈ ભારત 21 સંસ્કૃતિઓ નાશ થઈ ગયું બરાબર અને જે કઈ થયું તો ભારત કેમ નહીં થયું ભારતીય સંસ્કૃતિ શા માટે નાશ નથી પામી તારો એનો જવાબ આપો લોકો લોકો વિદ્વાનો એ બાબતની ચર્ચા કરે છે કે આનું અખૂટ જીવન પર ભારતીય સંસ્કૃતિને સંસ્કૃતિને મળે છે ચાલો હું જરા ભાઈ કરશનદાસજી હું જરા પૂછું તમે હમણાં જ આપણી ચર્ચામાં કહ્યું કે અત્યારે વર્ણ વ્યવસ્થા નથી કહ્યું તું નથી અને તમે એમ પણ કહ્યું તું કે હવે એ વર્ણ વ્યવસ્થા લાગુ કરી શકાય એવી નથી બરાબર છે તો પછી આદિકાળથી જો એ વર્ણ વ્યવસ્થા હોય અને જો એ ઈશ્વરીય હોય તો હવે અત્યારે કેમ ના રહી શકે સૂર્ય જેમ છે તો અત્યારે કેમ ના રહી શકે બિલકુલ લાગુ તો થવાની પણ નથી હવે આમાં જો આમ બોલો છો વળી પાછું આમ બોલો ના ના આપણે તો મુદ્દો જ વર્ણ વ્યવસ્થા એટલે જ્ઞાતિ વ્યવસ્થાની હાથે ઉતારવામાં આવે જે પહેલા વર્ણો હતા અને શરૂઆતમાં બ્રાહ્મણ એક જ વર્ણ નહીં પણ જો તમે એને ઈશ્વરીય વ્યવસ્થા માનો છો વેદોમાં એટલે માનો છો ને તો ઈશ્વરીય વ્યવસ્થા હોય તો અત્યારે રહેવી જોઈએ ને ક્યાં જોઈએ એટલે નથી એને એનો જવાબ શો એટલે ઈશ્વર ખોટો ના પણ છે જ ને ક્યાં નથી એટલે પણ ઈશ્વરીય વ્યવસ્થા ખોટી ક્યાં ખોટી તમે કોઈ નથી હવે હવે થઈ બરાબર છે પણ તમે હમણાં જ બોલ્યા તમે ભાઈ હમણાં જ તમે બોલ્યા લોકો ચાર પ્રકારના ના 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 એવું નથી ચાર પ્રકારના નહીં સાંભળો મારી વાત સાંભળો પહેલા જયારે કામ થોડા હતા ત્યારે ચાર પ્રકાર હતા પછી 18 પ્રકાર થયા નહીં મોટા ચાર હા મોટા 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 ચાર હવે હવે અત્યારે તો ઘણા પ્રકાર થઈ ગયા પણ મૂળ મુદ્દો આ છે કે એ ઈશ્વરીય વ્યવસ્થા હોય તો અત્યારે રહેવી જોઈએ ને પાકિસ્તાનમાં છે પાકિસ્તાનમાં છે વ્યવસ્થા હોય જ નહીં એમ નહીં તો પાકિસ્તાનમાં હોય તો બ્રાહ્મણો કોણ છે પાકિસ્તાનમાં બરાબર છે બરાબર છે તો એ કોઈ કોઈ બ્રાહ્મણ ના વંશ થી થયો છે કે ભણીન થયો છે એનો કર્મ પ્રમાણે તમે તમને આપણે કહ્યું તું કર્મ પ્રમાણે ના થઈ શકે ના થઈ શકે તો હવે કરશો શું ચાલો કોઈ બીજા કોઈ હા બોલો સાંભળો સાંભળો વેદ છે ના હું સંમત નથી ખોટું હોય શકે કઈ શકે હોય શકે ખોટું હોય શકે હા અચ્છા એક મિનિટ ઉભારો સ્વામી વિવેકાનંદ કે એ ખોટું ના હોય એવું તમે માનો છો હે હવે હવે સાંભળો મારી વાત સ્વામી વિવેકાનંદ માંસાહારી હતા એ વાત તમે માનો છો એટલે માંસાહારી સંન્યાસી માંસાહારી થઈ શકે તો વાંધો નહીં તો તમે પાટલું પહેરતા હતા એ તમને ખબર છે વિવેકાનંદજી પહેરતા હોય એને ના ના હાડી લાઈને હવે હવે હું તમને એમ પૂછું કે હું પાટલું પહેરવું તો આ તમે બધા કેવું કેવો મને તમને તો આ મારી કેટલીક વાતો ગેરસમજથી વાંધો છે તો જો તો હું પાટલું પહેરું તો તમને તો મોટો વાંધો આવી જાય ચાલો તમારો હા હિન્દુ ધર્મ તરીકે ગયો તો
હિન્દુ ધર્મ એવો શબ્દ પ્રયોગ થયો છે. હા બરાબર, બોલો. આર્ય ધર્મ એ હિન્દુ, આપણે શ્રેષ્ઠ ધર્મ છે. હું પૂછો એ પૂછો કે હિન્દુ હિન્દુ શબ્દ તો ઘણો પાછળ વેદ ની અંદર છે, નથી જ નહીં. હિન્દુ ધર્મ નો પાયો પાછો આપણે એનું બને. આપણે જે ધર્મ કહો પછી ચાલો, હિન્દુ ધર્મ નો પાયો પુરાણ છે. મારે પણ એમ નથી કે પણ આજે ધર્મ ખરેખર કોને ગણવું? હા બરાબર, બધા સંપ્રદાયો જો હોય તો ધર્મ. બરાબર, બહુ સરસ વાત. કે ધર્મ એટલે શું? પછી બીજું મંદિર શા માટે? બરાબર, ધર્મ. હા, પેલા શું છે કે આપણા ત્યાં જે પ્રાચીન શાસ્ત્રો છે એમાં ધર્મ શબ્દ વિશેષણ વિનાનો છે. તો ગીતાથી માંડીને તમે બધા શાસ્ત્રો વાંચો, માત્ર ધર્મ શબ્દ. એમાં હિન્દુ ધર્મે નહીં, સનાતન ધર્મે નહીં, જૈન ધર્મે નહીં, આર્ય ધર્મે નહીં, માત્ર ધર્મ. યતો ધર્મસ્તતો જયા, જ્યાં ધર્મ હશે ત્યાં જય થશે. યદા યદા હિ ધર્મસ્ય લાનિર્ભવતિ ભારત ધર્મસ્ય. એટલે આપણા ત્યાં પ્રાચીન કાળમાં ધર્મ શબ્દ વિશેષણ વિનાનો હતો. અને વિશેષણ વિનાનો વિશેષણ ક્યારે લાગે? કે જ્યારે બે ત્રણ ચાર પાંચ ભેગા થાય ત્યારે વિશેષણ લગાવવું પડે. માનો કે એક ઘોડો જતો હોય તો તમે એમ કહી શકો કે ઘોડો જાય છે, પણ ચાર ઘોડા જતા હોય તો એમ કહી શકો કે લાલ ઘોડાને લઈ આવો, કાળા ઘોડાને લઈ આવો, કારણ કે બીજા ઘોડાથી લાલ ઘોડાને જુદો કરવો છે એટલા માટે. એમ હિન્દુ આપણી પ્રજામાં, જૈનોમાં, બૌદ્ધોમાં માત્ર ધર્મ શબ્દ પ્રયોગ છે. અને એની એની જે વ્યાખ્યા કરી છે એ જુદી જુદી કરી છે. પણ મને જે ગમતી વ્યાખ્યા છે હું તમને કહું, કણાદ ઋષિની છે. યતો અભ્યુદય નિશ્રેયસ સિદ્ધિ સધર્મ, જેનાથી આ લોકનો અભ્યુદય થાય અને પરલોકની પણ સિદ્ધિ થાય, આ બે કાર્યો જેનાથી થાય એ બધાનું નામ ધર્મ છે. એણે એણે ટેકનિકલ શબ્દ વાપર્યા છે. બીજા ઘણાએ વાપર્યું કે વેદ કહે છે, મનુએ કહ્યું કે જે વેદ કહે છે એનું નામ ધર્મ છે, એમ જુદી જુદી વ્યાખ્યા કરી. પણ મને આ વધારે ગમ્યું કે યતોભ્યુદય નિશ્રેયસ સિદ્ધિ સધર્મ. પછી સંપ્રદાય છે એ અલગ વસ્તુ છે. ધર્મમાં તમે જોશો, પ્રાચીન કાળના ધર્મમાં કોઈ ટીલા ટપકા વગેરે વગેરેની કોઈ ચર્ચા નહીં, કોઈ મંદિરે નહીં. પૂર્વાભિમુખ બેસીને તમે દરવાસન ઉપર બેસી અને સંધ્યા કરો. હે, કોઈ સામગ્રી નહીં, અબીલ ગુલાલ કંકુ ચોખા ફલાણું 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 કશું જ નહીં. માત્ર તમે પૂર્વાભિમુખ સૂર્ય સામે બેસી અને પ્રાર્થના કરો. ગાંધીજી એવી પ્રાર્થના કરતા. પછી સંપ્રદાયો થયા, અને એ સંપ્રદાયોએ પોતાની ઓળખ માટે જુદા જુદા તિલકો બનાવ્યા, જુદા જુદા વેશ બનાવ્યા, જુદા જુદા શાસ્ત્રો બનાવ્યા, જુદા જુદા ગુરુઓ બનાવ્યા, અને એ બધાના કારણે હિન્દુ પ્રજા વધારે ને વધારે વિભાજિત થતી રહી. એટલે અને એ રીતે પછી મંદિરો પણ આવ્યા, કારણ કે બુદ્ધ શબ્દ છે એનો અપભ્રંશ શબ્દ થયો. બુદ્ધ જે ફારસીમાં બુદ્ધ કહે છે એ બુદ્ધનો જ અપભ્રંશ છે, એટલે મૂર્તિવાચક શબ્દ થયો. અને એના પહેલા મૂર્તિઓ નહોતી. પણ પછી જે મંદિરો થયા, અને એ મંદિરોએ ગામે ગામ, હું માનું છું ત્યાં સુધી, ઘણું સારું કામ કર્યું. સારું કામ એ અર્થમાં કર્યું કે સવારે આરતી થાય, સાંજે આરતી થાય, લોકો ભેગા થાય, દર્શન કરે, ત્યાં કોઈ ભગત ભિખારી આવ્યો હોય એને ખાવાનું મળે, આશરો મળે, એક જગ્યા બેસવાની જગ્યા, ભેગા થવાની જગ્યા, એ રીતે એનું એક જમાપાસું થયું. પણ એની સાથે સાથે ખાસ કરીને 15મી શતાબ્દીની આજુબાજુ ધર્મને જે કોમર્શિયલ, વધારે કોમર્શિયલ રૂપ અપાવવા માંડ્યું, એટલે પછી રાજભોગ ને ફલાણા ભોગ ને ફલાણા ભોગ ને ફલાણા ભોગ ને, એટલે મંદિરને એકદમ ખર્ચાળ બનાવી દીધો. સોનાના દાગીના, હીરાના દાગીના, હીરાના મુગટ ને ફલાણા મુગટ ને, અને એમાંથી આ બધી લૂંટફાટ ને એ બધું થવા માંડ્યું. બહારથી લોકો આવ્યા, એટલે આને હું વિકૃતિ માનું છું. અને એ વિકૃતિ છે એને રોકવી જોઈએ, એને એ અર્થમાં રોકવી જોઈએ કે મંદિરો તો રહેવા જ જોઈએ. મંદિરો ભલે રહેતા હોય, પ્રતિમા પણ ભલે રહેતી હોય, પણ ત્યાં કોઈ આવે તો લૂંટવાની કોઈ ચીજ ન હોવી જોઈએ. કશું સોનું ચાંદી ન હોવું જોઈએ, અને પરમાર્થી હોવું જોઈએ, લોકોનું હિત કરે એવું મંદિર હોવું જોઈએ. એટલે આ અર્થ છે. ધર્મ
હા 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 સંભળા છે સંભળા છે જે વર્ણ વ્યવસ્થા છે તે પણ પ્રક્ષિપ્ત હોય છે. બરાબર. બીજો મારો પ્રશ્ન છે કે મુલ્લા ને બ્રાહ્મણ પાસે પ્રકારે મુલ્લા એ બ્રાહ્મણ છે એમ કસુંદર થાય કરે તો પછી મુલાઓ સાથે આપણા બ્રાહ્મણો રોટી અને બેટી નો વ્યવહાર કરશે? હા બરાબર. ચલો બ્રાહ્મણ બ્રાહ્મણ એક. હવે જો હવે આ બાબત માં બીજું તો કઈ નહીં, પણ દુનિયા ભરમાં જે વેદના અધ્યાત્મો છે પ્રયોગશાળા જેવું મારી પાસે નથી. બીજો સ્વામીજી જાણતા હોય કે આપણે ત્યાં હજારો વર્ષોથી વેદ ને બોલવાનું, બોલતા બોલતા અમુક સંહિતા અમુક એનો પાઠ કરેલા અમુક બોલતા જતા હોય, બોલતા જતા હોય ને એવી પરંપરા કે હજાર કુટુંબો સદીઓ સુધી એ પ્રમાણે કરીને વેદોની પાછળ એનો આખો ઇતિહાસ રાખીએ તો આપણને અગત કે આટલી બધી એમનો મૂળ પ્રશ્ન છે. એમનો બે પ્રશ્નો છે. પહેલા સાંભળો, બીજું મૂળ પ્રશ્ન છે કે શંબુક વધ નું પ્રકરણ જેમ પ્રક્ષિપ્ત છે એવી રીતે સાંભળો, એવી જ રીતે વેદોમાં કોઈ જગ્યાએ જે પુરુષ સુક્ત છે, સાંભળો મારી વાત સાંભળો, ના હું તમને મૂળ પ્રશ્ન પર લઈ આવું તો શંબુક વધ છે એ જે પ્રક્ષિપ્ત છે એવી જ રીતે વેદમાં આવેલો એને એને પ્રક્ષિપ્ત કેમ ન માનવું? એક અને બીજો પ્રશ્ન છે, જો મુલ્લાને તમે બ્રાહ્મણ માનો છો તો આપણા બ્રાહ્મણો અને મુલ્લા બ્રાહ્મણો એ બંનેની વચ્ચે બેટી વ્યવહાર રોટી વ્યવહાર થઈ શકે કરો? અચ્છા, વચ્ચે આપને કઈ ચાર પ્રકારના લોકો નથી ચાર પ્રકાર માન, એક વાત કરો કે ચાર પ્રકારના લોકો હોય એ વાત ખોટી છે? હા, એટલે વર્ણ ખોટો છે.